કપાસમાં તલછારો. તલછારો રોગ દુનિયાભરમાં કપાસ ઉગાડનારા દેશોમાં જોવા મળે છે. લક્ષણ મુજબ આ રોગને અનેક નામોથી ઓળખવામાં આવે છે, જેવા કે એરીઓલેટ ફૂગ, નકલી ફૂગ, ફ્રોસ્ટી બ્લાઇટ અને તલછારો. મહારાષ્ટ્રમાં તલછારા રોગને સામાન્ય રીતે દહિયા અથવા દહિયા રોગ કહેવામાં આવે છે, કારણ કે રોગના લક્ષણ પાંદડાઓ ઉપર છાંટેલા દહીં જેવા જોવા મળે છે. તલછારાને પોલીસાયક્લિક કહેવામાં આવે છે, કારણ કે તે પાકને એક જ સિઝનમાં અનેક વાર અસર કરે છે. ફૂગ સામાન્ય રીતે જૂના પાંદડાઓને સંક્રમિત કરે છે, જેના કારણે પાંદડાઓ ઉપર કોણીય ફિક્કા અને પારદર્શક ટપકા પડે છે. તે પાંદડાઓની નસો સુધી સીમિત રહે છે અને મોટા ભાગના પાંદડાઓના નીચેના ભાગ ઉપર મળી આવે છે. કોઈ કોઈ વાર ટપકા ઉપરના સ્તર ઉપર પણ જોવા મળે છે. એક પાંદડા ઉપર થોડા ટપકા અથવા હજારો ટપકા જોવા મળી શકે છે. ગંભીર સંક્રમણમાં પાંદડાઓ પીળાશ પડતા ભૂરા બની જાય છે અને સમય પહેલા પડી જાય છે. ફૂગના બીજાણુ ઉનાળાની ઋતુમાં પાક અવશેષમાં જીવિત રહી શકે છે. ઉનાળાની ઋતુમાં બારમાસી ઉગનારા કપાસના છોડ અને જાતે ઉગનારા કપાસના છોડ પણ રોગના બીજાણુ માટે યજમાન થઈ શકે છે. પ્રાથમિક સંક્રમણ સંક્રમિત પાક અવશેષ દ્વારા ફેલાવવામાં આવેલા બીજાણુના કારણે થાય છે. ગૌણ સંક્રમણ હવા, વરસાદ, સિંચાઈ અને ઉપકરણોના કારણે થાય છે. શિયાળાની ઋતુમાં ઓછું તાપમાન અને ભેજ આ રોગના બીજાણુ માટે મદદરૂપ છે અને આ રોગની તીવ્રતામાં યોગદાન આપે છે. અસરકારક રોગ નિયંત્રણ માટે સંક્રમિત પાક અવશેષનો નાશ કરો. પ્રતિ લીટર પાણીમાં 1.5 ગ્રામ સલ્ફર, 80% WDG અથવા 1 મિલીલીટર પ્રોપીકોનાઝોલ, 25% EC ભેળવો અને પાક ઉપર છંટકાવ કરો. તો ખેડૂત ભાઈઓ, તમારા પાક ઉપર નજર રાખો અને સંક્રમણના લક્ષણ દેખાતા જ તુરંત રોગને નિયંત્રિત કરો અને સારી ઉપજ સુનિશ્ચિત કરો. વધુ માહિતી માટે અમારી ક્રિશ ઈ શ્રેણી જોતા રહો.